આપના સૌના તારણહાર, આપણા સૌના આરાધ્ય, સૌના માર્ગદર્શક અને આદર્શ એવા પરમ કૃપાલુ દેવનું જો પ્રથમ આધ્યાત્મિક લખાણ પ્રકાશિત પામ્યું હોય તો તે છે ભાવના બોધ. પ્રકાશિત કહું છું કારણ કે લખાયું તો મોક્ષમાલા હતું, પણ પ્રકાશિત પ્રથમ ભાવના બોધ થયું હતું. અને એની પહેલાં છાપાઓમાં ઘણું પ્રકાશિત થયેલું, પણ એ આધ્યાત્મિક સ્તરનું નહોતું. એટલે પ્રથમ કોઈક આધ્યાત્મિક પ્રકાશન પરમકૃપાળુ દેવનું હોય તો તે છે ભાવના બોધ, જેમાં 12 ભાવનાનો નિર્દેશ છે અને 10 ભાવનાનું કથન કરેલું છે. એમાં આત્મવિકાસ માટે વૈરાગ્યની આ 12 ભાવનાઓ કેટલી મહત્વની છે એ આ પરથી સમજાય છે. અને એમના અનુયાયી તો છીએ જ, અને શિષ્ય બનવાની પ્રયત્ન કરીએ છીએ અને ભક્ત બનવાનો ખ્વાબ રાખીએ છીએ, એવા આપણે આનું કેટલું અવલંબન લેવું જોઈએ, એની કેટલી અગત્યતા છે એ આ પરથી સમજાય એમ છે. જો ભાવનાઓનું મસલ ભાવનારૂપી મસલ અથવા તો વૈરાગ્યરૂપી મસલ, વૈરાગ્યરૂપી મસલને આપણે મજબૂત કરવો હોય તો 12 ભાવનાની કસરત આવશ્યક છે. તમે જાણો છો, જે લોકો બોડી ફિટ રાખવા ઈચ્છતા હોય એ દરરોજનો એનો કોઈ એક્સરસાઇઝનો ક્રમ તો હોય, અને કોઈ વાર એટલો ટાઈમ ન પણ મળે તો એક 5-7 મિનિટની પણ એક્સરસાઇઝ તો કરી જ લે. એવી રીતે જો વૈરાગ્યને મજબૂત કરવું હોય તો શું કસરત કરવી, તો એ છે 12 ભાવનાઓનું ચિંતન, અથવા 12 ભાવનાઓમાંથી કોઈ બી 1-2-3 ભાવનાઓનું ચિંતન કરી અને એવી ભાવ દશામાં પહેલાં ચિત્તને ચઢાવી દેવું. અને પછી તમારી જે બધી રિસ્પોન્સિબિલિટીઝ, ફરજ, જે લાંબુ લિસ્ટ તમારી પાસે હોય બધું કરો, કંઈ મોટી વાત નથી. ભરત ચક્રવર્તી તો 6 ખંડનું રાજ્ય સંભાળતા પણ પોતાના આરાધ્ય એવા ઋષભદેવની આજ્ઞા ચૂકતા નહીં. પણ કેટલાક કુટિલ મનના હોય તે એક્સપ્લેનેશન આપવા ઈચ્છે પણ આજ્ઞાનું આરાધન નહીં કરે. અને એક્સપ્લેનેશન તમારું કુતર્કી મન કાળજી જ આપશે કે આટલા પ્રશ્ન આટલું હતું ને એટલે આ ન થયું. આ કુટિલતા સિવાય કાંઈ નથી. અને રાતના એની ચર્ચા થશે. શ્લોક એવો આવવાનો છે કે યુવાનીમાં ભૂલો તો થાય અને ભૂલોના સમર્થનમાં તર્કો પણ આવી જાય, એવી છે આ ઉન્મત્ત યુવાની નો એક્સપ્લેનેશન. ભરત ચક્રવર્તી 6 ખંડ, ઋષભદેવ અખંડ અનંત આત્મા, તો હું પણ કરી શકું, નથી તો એ માત્ર મારો પ્રમાદ છે. વાત નો, દેર ઇઝ નો લિસ્ટ ઓફ એક્સપ્લેનેશન. તમારું કોઈ એક્સપ્લેનેશનનું લિસ્ટ લાંબુ હશે એટલે તમે ક્ષમ્ય નહીં થાય, ઉલટા વધુ ને વધુ કુટિલ છો એ સિદ્ધ થશે. સમજાય? તમે 12 ભાવનાઓની કસરત કરો ને તમે ફસાવવાના જ છો. એ વાત આજ આખા વર્ષના આપણા અધ્યયનમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. ધીસ ઇઝ લાઇક અ સોબિટ્રેટ ફોર અ હાર્ટ પેશન્ટ. લાસ્ટ ટાઈમ જેમ કીધેલું તેમ તમે જોઈ લો, આટલા બધા સંકલ્પ વિકલ્પ તમને કેમ થાય છે? હું વિષય કસાયની પ્રવૃત્તિ સુધી તો પહોંચતો બી નથી. આટલા અંતરમાં સંકલ્પ વિકલ્પ કેમ થાય? પલટાતી, ક્ષણ ક્ષણ પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી, એમ 128માં કૃપાદેવ કહે છે. આ થોડો ભાવ ઊંચો થાય ને પાછો નીચે થાય એવું બધું અમને નથી જોઈતું, એક સ્થિર દશા જોઈએ છે. સ્વરૂપ અમારું સ્થિર છે તો દશા અમારી સ્થિર કેમ નથી? આન્સર એની અંદર જ મુકાયેલો છે. બરાબર? પણ આટલા બધા સંકલ્પ વિકલ્પ કેમ થાય છે? બહેનોને મારો એક પ્રશ્ન છે. બહેનોને બાર્ગેન કરવાની આદત છે, જરૂર છે એવું બહુ ઓછાને છે, પણ એક આદત છે. હું એમ નથી કહેતો ખોટી છે, બાર્ગેન કરવાની આદત અને સેવકોમાં પણ હોવી જોઈએ, પણ બહેનો પાસે શીખી લેવું જોઈએ કે મફતમાં માંગવાનું ને અડધા ભાવમાં આપવાનું, અને એ માટે જેટલા સંકલ્પ વિકલ્પ કરવા પડે એટલા કરવા. બહેનોનો સ્વભાવ છે.
પણ એ જ બહેન જ્યારે કોઈ દુકાનમાં ચડે જ્યાં એક બોર્ડ લાગેલું હોય ફિક્સ્ડ રેટ, પછી તમને કેટલા વિકલ્પ જાગે? પછી તમને એ વિકલ્પ બી જાગે કે પેલી દુકાનમાં તો સસ્તું છે, આ કેમ આટલું મોંઘું? બેન, ફિક્સ રેટ. તમારે લેવું હોય તો લ્યો, નહીં લેવું હોય તો જાઓ. માથાકૂટ નહીં કરો. તમારો પતિ નથી માથાકૂટ કરવા માટે? અહીંયા ફિક્સ્ડ રેટ જે દુકાનમાં હોય અને એ બોર્ડ વાંચ્યા પછી તમને કેટલા વિકલ્પ થાય? એક. તો પણ અહીંયાથી લેવું છે કે નથી લેવું, એક વિકલ્પ થાય. એના સિવાય સંકલ્પ વિકલ્પ થાય. એટલે મારા પ્રમાણે વિકલ્પ નથી થતો, એક જ સંકલ્પ હોય છે. સંકલ્પ અને વિકલ્પ એટલે ઓપ્શન્સ, ચંચલતા. સંકલ્પ એટલે ફિક્સ, નિર્ધારિત વિકલ્પ. લેવું જ છે, સીધું લો, પૈસા આપો. એટલે ફોરેનમાં શોપિંગ કરવાની મજા આવે, કારણ કે આપણે ઠગાશું નહીં. કારણ કે આને ઠગાવવાનું હોય તો પણ અહીંયાથી જ લેવાનું છે. અને આ રેટ છે, કોઈ ઊભું જ નથી બાર્ગેન કરવા માટે. ઊભું હોય તો બાર્ગેન કરીએ ને, જડ વસ્તુ સાથે બાર્ગેન કરાય. એટલે આ ટામેટા તો આટલું મોંઘો કેમ છે એમ કહેવાય. આ કેટલું ક્લિયર છે તમારા મનમાં? તો જ્ઞાનીઓ હવે તમને ફિક્સ રેટનું બોર્ડ દેખાડે છે કે શરીર પાસે જાઓ ત્યાં ફિક્સ રેટ છે, એ જર્જરિત થઈને નાશ થવાનું છે. લક્ષ્મી પાસે જાઓ તો એ ચંચલ જ છે, જલના તરંગ જેવી છે, ઇન્દ્રધનુ. આ ફિક્સ રેટ તમને દેખાડી દે એટલે તમને સંકલ્પ વિકલ્પ ના થાય, પહેલામાં ફેરફાર નહીં થાય, પણ તમારા ચિત્તમાં ફેરફાર થઈ શકે. કેમ? કારણ કે જો ફિક્સ રેટ એટલે કે સ્વભાવ, જડનો સ્વભાવ શું છે, ચેતનનો સ્વભાવ શું છે, પેલી પર્યાયનો સ્વભાવ શું છે, આ એકવાર ફિક્સ રેટ તમારા મનમાં નિર્ધાર થઈ જાય ને, સંકલ્પ વિકલ્પ રહેતા. હવે જ્યારે જ્યારે દુકાનમાં જાઓ મને યાદ કરજો કાંઈ પણ લેવા. અહીંયા ફિક્સ રેટ છે તો કેટલી શાંતિ છે. વધારે પૈસા આપો તો બી તમને શાંતિ છે, કારણ વિકલ્પ નથી. એવી રીતે હવે તમને જડ પાસે જાઓ, અથવા તો ચેતન પદાર્થ વ્યક્તિ અથવા તો અચેતન પદાર્થો પ્રત્યે જાઓ, એની પહેલાં તમને ફિક્સ રેટ એટલે કે સ્વભાવનું દર્શન જ્ઞાની કરાવી દે, એટલે તમને પછી સંકલ્પ વિકલ્પ નહીં, એમાંથી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં, એનામાંથી વિષય કસાયની પ્રવૃત્તિ નહીં. વેરી ક્લિયર? એ ફિક્સ રેટ સમજવા માટે આપણે 12 વખત, એમાંથી એક વાર થઈ ગયો એટલે બીજી 11 વખત આપણે ધરમપુર ભેગા થશું, અને એક વખત પર્યુષણમાં મુંબઈ. એની અંદર હું બધું 16 પતાવી દઈશ. 12 વખતમાં એક વખત થયું, આ બીજી વખત છે. જો 1/12 ઇઝ ઓવર, યેટ યુ આર પોસ્ટપોનિંગ. ધીમે 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 કરતા 12th શિબિર બી આવી જશે. આવી રીતે વર્ષોના ગ્રંથો પૂરા થયા છે, એટલે પહેલાંથી કહું છું આ ફિક્સ રેટ સમજી લઈએ. આવો જ સ્વભાવ છે જગતનો, બસ હવે સંકલ્પ વિકલ્પ નહીં કરો. હા, તમે કોઈ વાર કોઈ બીજું ચિત્ત સમજીને અથાણું લીધું હોય કે આ તો કંઈક સમજો મુરબ્બો છે કે એવું કાંઈ, અને નીકળું કંઈક કાચી કેરીનું ખટ્ટું એ હોય, અને તમને વિકલ્પ થાય અરે આ ખોટું હાથમાં આવી ગયું, એ વાત અલગ. પણ તમે કાચી કેરી લો અને કહો કે આ ખાટી કેમ છે, તો તમે મૂળ, કેરીનો વાંક નહીં, તમારો વાંક. કારણ કે જે પાસે જાઓ એનો ફિક્સ રેટ તમારે વાંચી લેવો જોઈએ. આ ખાટો છે, આ અનિત્ય છે, આ ક્ષણિક છે, આ ક્ષણભંગુર છે, આ નાશવંત છે, બસ. પછી શું? પછી એ નાશ પામે ત્યારે તમને એક વિકલ્પ સુદ્ધા કેમ થવો જોઈએ? અને થાય છે તો તમે હજી ફિક્સ રેટ વાંચ્યો નથી. જ્ઞાની કહે છે સંયોગો, જડ પદાર્થોનો સંયોગો, ચેતન વ્યક્તિઓનો સંબંધો, સંયોગો જે બી કહે, ચેતન અચેતન સંયોગો, પછી એ પદાર્થ રૂપે હોય કે સંબંધ રૂપે હોય, આ બધું નાશવંત છે. એની દોસ્તી કરવા જેવી નથી, એની સાથે રહેવું નહીં એમ નથી કીધું, એની દોસ્તી કરવા જેવું નહીં. એના આધારે સટ્ટો ખેલાય નહીં. એના આધારે જો સટ્ટો ખેલશો એટલે કે રાગ ભાવ કરશો, આધાર બુદ્ધિ કરશો, તો તમે દુઃખી થવાના છો. તમારા કર્મ ખરાબ નથી, તમારી મતિ ખરાબ છે. તમે ખરાબ, તમે આટલા દુઃખી રહો છો એનું કારણ તમને હજી આ ભાન પડ્યું નથી. વાત સમજાય છે? કેટલી સુંદર વાત કીધી, દો દિન કા મેલા. દો દિન તો હવે બહુ દૂરની વાત થઈ. આપણે બપોરના મેળામાં જઈએ તો ચાલવાની જગ્યા ના હોય,
એટલા બધા લોકો ભરાયેલા, એટલા બધો આમ અથડાયા કરે એવી, અને જેમ જેમ સૂર્ય અસ્તાચલ તરફ જતો હોય અને જેવી રાત પડવા લાગે દુકાનો બધી બંધ થવા લાગશે, અને બજારની વાત કરો, ચલો મેલો નહીં ને બજાર, ધીમે 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 એ જગ્યા ખાલી ખમ થઈ જશે. આટલું જ, એટલું સુંદર શબ્દથી વાત કરી છે ગ્રંથમાં, હાથ તાળી જેટલો સંબંધ છે. સંતા કુકડી રમતા હોય અથવા કેચ મી ઇફ યુ કેન એવું કંઈ રમતા હોય અને આમ જસ્ટ ટચ કરો ને, એટલો ક્ષણિક બધા સંબંધો છે. પરપોટા જેવું કીધું, જલનો પરપોટા જેવું છે. અનંતકાલની અપેક્ષાએ અમુક કાળ પણ ક્ષણિક કહેવાય છે, ભલે એક ક્ષણનો નથી, અમુક કાળવર્તી છે, પણ અનંતકાળની અપેક્ષાએ પરપોટા જેટલું ક્ષણનું કહેવાય. આ વાત જો એકવાર પકડમાં આવી જાય, આ જુદી જુદી ભાવનાઓ દ્વારા આ વાત કરવામાં આવશે. સર્કમસ્ટન્સીસ આર એવર ચેન્જિંગ, નેવર ચેન્જિંગ ને ન કાઢીને જે બાકી રહે ને, ઈ વી ઈ આર એવર ચેન્જિંગ, સો ફાસ્ટ, અનપ્રિડિક્ટેબલ, ચેન્જિંગ ફાસ્ટ. ચલો ફાસ્ટ બી હોય, પણ ઇફ યુ નો કે ઓ કાલે આમ છે, તો બી અનપ્રિ ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે રાત્રે જ્યારે તૈયારી ચાલે છે રાજ્યાભિષેકની, ત્યારે સીતાના અંતઃકરણમાં ડોક્યું કરો, ત્યારે રામજીના અંતરમાં ડોક્યું કરો. રાજ્યાભિષેક પછી શું શું કરશું એવા વિકલ્પો કવાર ચાલ. ન જાણ્યું જાનકી નાથે રામચંદ્રજીએ, કાલે સવારના શું થવાનું છે. 14 વર્ષનો વનવાસ વિથ નો ટિફિન, નો બેગ, નો બેડિંગ, નથિંગ. તે વખતે તો સ્ત્રી બી નહીં ને ભાઈ બી નહીં, પછી એ તો છેલ્લે નક્કી થયું કે આ બેબી સાથે આવશે. તો આટલા એક રાતની અંદર આખો પલટો થઈ જાય, હા, આટલી ક્ષણિકતા તો આપણા જીવનમાં કોઈ વાર બની નહીં હોય. એક રાતમાં જાણે રાયમાંથી રંક કરી નાખે, અને તમે મસ્ત ગાદલા પર સૂતા હોય એના બદલે જમીન પર સૂવું પડે, આટલા ફેરફાર કોના જીવનમાં આવ્યા છે એક જ રાતમાં? હા, રાત્રે આમ અને સવારના આમ, આટલું ફાસ્ટ. પણ આવું બની શકે, આવું થઈ શકે, આવું આવી શકે, કારણ કે પદાર્થોનો, સંસારનો સ્વભાવ આવો છે. એ બધી વાત કરવાના છે. નાની કહે છે કે આટલું આવું પ્રત્યક્ષ તું જુએ છે, જાણે છે, સમજે છે, છતાં કેમ તું એમાં મોહ કરે છે? વારંવાર આશા કેમ રાખે છે? આધાર બુદ્ધિ કેમ કરે છે? સિક્યોરિટી કેમ સમજે? શું તને કોઈ ભૂત વળગ્યું છે? ભૂત વળગ્યું હોય ને, પહેલાં જમાનામાં બહુ ભૂત વળગતા હતા, હવે એટલા વળગતા નથી. પહેલાંના જમાનામાં તો જરા માંદો પડે તો ભૂત, જરા ગડબડિયું બોલે તો ભૂત, બધે ભૂત બહુ હોય. આજકાલ બધું વર્તમાન વર્તમાન જ છે, ભૂત બહુ નથી, કારણ કે મોરૂપી ભૂત એવો વળગ્યો જ. અને ભૂત વળગે ને પછી તું શું વિચારે છે, બોલે છે, કરે છે, એ તારા હાથમાં જ ના હોય એવું સમજો. એટલે જ્ઞાની કે ચોક્કસ તને કોઈ ભૂત વળગ્યું હશે, કારણ કે તું જાણે છે આવું જ હોય, આવું જ થાય અને આમ કરવું જોઈએ, છતાં તું વિપરીત કરે શું? નહીં તો શું છે? વોટ ઇઝ ધ રીઝન? કાં તો તું મૂળ છે, કાં તો તું ભૂત વળગ્યો છે. તે બધી આપણે રાત્રે વાત આવશે એટલે ત્યારે વાત કરીશું કે શું એક્ઝેક્ટ પ્રોબ્લેમ છે, શું કામ તું પરમાં ગૂંચવાઈ જાય છે. આંખ આડે કાન કેમ કરે છે? આંખ કાન આમ કરીને પડેલા હોય સસલાન આમ, એટલે પછી આ આંખ આડે કાન થઈ જાય છે, એટલે પછી વસ્તુ એમ છે છતાં બી તું દેખતો નથી. એટલે આંખ છે, બુદ્ધિ છે, મન છે, છતાં મોહનો કાન એવા પડી જાય છે કે તને સમ્યક દર્શન થતું નથી. એટલે કે જગતનું દર્શન સમ્યક પ્રકારે તને થતું નથી. આંખ આડે કાન કેમ કરે? તને ખબર નથી. અને એ તો બધું આગળ આવશે એટલે આપણે વગે વગે જોશું કે આટલા આટલા લોકો તારી સાથે રમ્યા હતા, તમે સાથે દરરોજ કોફી પીતા હતા, અને એ સ્મશાને જઈને તે ચિતામાં આગ નાખી હતી. આ તમે જ સાથે સંતા કકુડી રમતા હતા. તમે કહેતા નથી કે અમે તો આમ બાજુબાજુના ટેબલ પર કામ કર્યું છે, અમે સાથે કામ કર્યું છે. નાનપણના તારા મિત્ર હોય જેની સાથે તે ભોગ ભોગવ્યા હોય, જેની સાથે તે આ કેટલા તોફાન મસ્તી કર્યા હોય, એક પછી એક ચાલ્યા જાય, આ શું તું દેખતો નથી? તો દેખ્યા છતાં કાન કેમ આમ નાખી દે છે અને મોહ વશ કેમ થાય છે તું?
શું તને પરિભ્રમણ વહાલું છે? શું તું પરિભ્રમણથી થાક્યો નથી? તું એનું એ જ કર્યા કરે છે એના પરથી? જ્ઞાની કહે છે, અમને શંકા થાય છે કે તને કોઈવા પરિભ્રમણ જ વાલું છે. એટલે વાત સમજ્યા છતાં તું એકની એક એકની એક ભૂલ કરે છે. બરાબર છે કે નહીં? શું કામ વારંવાર ઠંડક માટે અગ્નિ પાસે જાય છે અને વારંવાર જીવન લાંબુ થાય એના માટે ઝેર પીએ છે? કરાય એવું? લાંબુ જીવવું હોય તો ઝેર પીવાય અને ઠંડક જોઈતી હોય તો અગ્નિ પાસે જવાય, ઠંડક જોઈતી હોય તો એસી પાસે જવાય. હમણાં ઉલટું લઈ લો તમે. હા, ગરમી જોઈતી હોય અને તું પાછો ઠંડો પ્લાઝામાં જાય છે. હા, તને જાણે ગરમી જોઈતી હોય તારે તને ક્યાં જવું જોઈએ? તારે રૂમ ભેગા થવું જોઈએ. તને ઠંડક જોઈતી હોય તો તારે બહાર જવું જોઈએ. તને શાંતિ જોઈતી હોય તો અંતર્મુખ થવું જોઈએ. અને તને અશાંતિ જોઈતી હોય તો તારે બહાર તારા ચિત્તને ભટકાવવું જોઈએ. આ વાત સ્પષ્ટ હોવા છતાં વારંવાર તું કેમ એકની એક ભૂલ કરે? ચોક્કસ તે તને બહાર ભાવનાનો ખ્યાલ નહીં હોય. નહીં તો બાર ભાવનાનું ચિંતવન જે કરતા હોય એની ચિત્ત બહાર જાય કેમ? અને બહાર જાય તો ટકે કેમ? બહાર ગયું દર્શન કરીને અંદર એનું ચારિત્ર વિપરીત ના થાય, કારણ કે એનું દર્શન સમ્યક રહે. વારંવાર એકની એક ભૂલ કેમ કરે છે? કેમ આવું મૂઢ થતી જીવન જીવે છે? થોડી તો સમજણ દેખાડ. તું સંઘની પંચેન્દ્રિય છો. એક ઇન્દ્રિયમાં ચાન્સ છે શાંત સુધારસનું અધ્યયન કરવાનું. બે ઇન્દ્રિયમાં, તે ઇન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, અસંગની પંચેન્દ્રિયમાં, સંઘની પંચેન્દ્રિયમાં. હા, તો આ જ તો ચાન્સ છે. સંઘની પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું છે. આ વાતનું શ્રવણ કર, ગ્રહણ કર, ધારણ કર અને પરિણમન કર. અને તું જો તારી ભાવદશા કેવી શાંત, નિર્મલ, આનંદદાયક રહેશે. એટલે જ્ઞાનીઓ કરુણા કરીને, એટલી કરુણા કરી છે આ ગ્રંથની અંદર. શાંત સુધારસ ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે એટલી કરુણા કરી છે. ઘણી વખત રિવાઇન્ડ કરશે તારી લાઈફ, ઘણી વખત FF કરીને એક ચિત્ર બતાડશે, ઘણી વખત FF કરીને ચિત્ર બતાડશે, ફોરવર્ડ કરીને. હા, કેટલી વખત ફોરવર્ડ કરીને આપણે આગળનું જોઈ લઈએ એટલે આપણે ખબર પડે કે આ પિક્ચર જોવું કે ન જોવું. હા, બુક વાંચવી કે ન વાંચવી, થોડું આગળ જોઈ લે. અને કેટલી વખત રિવાઇન્ડ કરાવે લાઈફ, એમ રિવાઇન્ડ અને FF. આ જ્ઞાનીની કરુણા, જ્ઞાનીની કરુણા રિવાઇન્ડ અને FF કરી અને બતાવે. કેટલી વખત અમને નેમી પ્રભુએ જ કીધેલું કે પેલા કે બાપા પેલા વડીલો એકનો એક ચીજ રિપીટ કરે ને એવું બધું કરે ને, ટિપિકલ પી સિન્ડ્રોમ જેને કહેવાય, એકનો એક રિપીટ કરે. તારે એમ થાય કે કેમ આમ એકવાર કહી દીધું, વાહ એકની એક ચીજ કેમ લાંબી કરે છે? પણ એમ કે તરત જ મને પહેલો વિચાર આવ્યો કે આ લોકો જ યુવાનીમાં કેટલા સ્ટ્રોંગ હતા, પરફેક્ટ હતા. અને જેમ જેમ વય થઈ તેમ તેમ વિસ્મરણ દોષ કેટલું, એકની એક વાત રિપીટ કરે તમને કંટાળો આવે. અને જેવી તમે ભાવનાઓનું ચિંતન કરો તમે એ જ વ્યક્તિ માટે મૈત્રી જાગે છે અથવા કરુણા જાગે છે કે નહીં આ વયનો પ્રોબ્લેમ છે એટલે વિસ્મરણ થાય, એકનું એક રિપીટ કરે, બોલતા બોલતા ભૂલી જાય, મુખમાંથી લાલ પેલું ટપકતી હોય, વચમાં વચમાં લૂછવું પડે. અને આવું બને છે કે નહીં? પણ એ લોકોની લાઈફ રિવાઇન્ડ કરીને જુઓ તો યુવાનીમાં એવરીથિંગ વોઝ વન્ડરફુલ. અને આજે હું યુવાન છું, કાલે મારી પણ આવી જ સ્થિતિ થવાની છે. અને મારી ભાંજી કોઈ વાર કહેશે કે મામાને કેમ આમ એકની એક વાત રિપીટ કરે, કેમ ભૂલી જાય છે? એટલી મામામાં બુદ્ધિ કેમ નથી કે એક આમ થાય તો બીજું આમ કરીને તૈયાર રાખવું જોઈએ? ઓલવેઝ પેલું શું કહેવાય, બેકઅપ પ્લાન હોવો જોઈએ. એમ કેમ બુદ્ધિ નથી ચાલતી? પણ બુદ્ધિ ચાલતી હતી યુવાનીમાં. પણ આ યુવાની જ્યારે વૃદ્ધ અવસ્થામાં બદલાય તો આપણે જોયા નથી કેટલા સ્વાધ્યાયકારો, કેટલા શું, અને સડનલી સ્મૃતિ દોષ એવો આવી જાય. તમને થાય કે કેમ આ વાત હમણાં તો કરી મને, અને પાછી કેમ? પણ તે વખતે કાં તો તમે દુઃખી થાવ, કાં તો તમે ક્લેશિત થાવ, ને કાં તો બાર ભાવનાનું ચિંતન કર. ઓહો, આ જોઈને થાય કે જો આવી જ શરીરની ને મનની સ્થિતિ થવાની હોય તો હું અત્યારે યુવા વયમાં પ્રમાદ કેમ કરું છું?
કેટલી સુંદર વાત છે, સમજાય છે ને, કે તમારા જીવન દરમિયાન પણ તમને સ્વસ્થ કરે કે તું તારી જરા એફએફ કરીને જો તો તને પણ દેખાશે નહીં, યાદ રહેશે નહીં, તો આ બધા પ્રોબ્લેમ તને આવવાના છે. કારણ કે આ જગતનો સ્વભાવ છે. નાનપણમાં પેલો કેટલો એનર્જેટિક હોય, દોડા દોડ કરે, અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન, અને હવે એક વાર ચડવું હોય તો કે ભાઈ કેટલા દાદરા હશે, કેટલું હશે. અરે મારું, મને યાદ છે કે 84માં જ્યારે મેં 99 કર્યું, 17 મિનિટમાં નીચે ઉતરું અને લગભગ 34-38 મિનિટ્સમાં ઉપર ચડી જાઉં. આજે મને 1 hour 38 મિનિટ્સ લાગે છે અને હજી મેં એફએફ કરીને જોઉં તો કોઈ વાર ડોલી જ કરવી પડશે. હવે આ ત્રણેય ચીજ એ વ્યક્તિનો વાંક નથી, આ વયની જ સ્થિતિ. તો હવે તમે કોઈને દોષ નહીં આપો. અને તમે બાળકને બી જોશો તો કે આવી જ સ્થિતિ હતી, પણ તે વખતે મેં રમવામાં સમય ગુમાવ્યો, પ્રમાદ કર્યો, ન તો અત્યારે તો હું સ્વરૂપમાં સ્થિર થઈ ગયો હોત. જો તે વખતે મેં ધ્યાન આરાધના શરૂ કરી હોત તો આટલા વર્ષમાં તો હું સ્વરૂપ ગુપ્ત થઈ ગયો હોત. તે વખતે ચૂક્યો, પછી યુવાનીમાં ઉન્મત્ત થઈ ગયો અને હવે વૃદ્ધ અવસ્થા બેસાતું નથી. હા, યુવા વયમાં લોકો ખુરશી પર બેસે છે. વિચાર કરો, આ હું કયાને યુવાન કહું જે ખુરશી પર બેસી ગયા. નીચે બેસવા જેટલી ત્રેવર નથી. આ આસનમાં ક્યારે મોક્ષ નથી. હા, ધ્યાનની વાત કરું છું, હમણાં બેસો એની વાત નથી, પણ એટલું તો ક્લિયર છે કે આ સંગયન અને આ રીતે અને આવી શારીરિક સ્થિરતામાં આવું મન જો જરાક વ્યાકુલ થઈ જતું હોય. ગઈકાલે દેવ મંદિરમાં મારે સપોર્ટ લેવો પડ્યો, થોડો સ્પાઇનમાં પ્રોબ્લેમ હતો, તો એક હાથ આમ રાખવું પડ્યું ને મને તરત વિચાર આવ્યો, હું પદ્માસનમાં કલાકો ટટાર બેસતો હતો. હા, તમે લોકો જોયું નથી ભક્તિમાં અને બધે જોયું વર્ષો પહેલા. આજે જરા એક હાથ આમ રાખવો પડે છે કે જેથી કમર ઉપર બહુ વજન ન રહે. મને થાય કે અરે આમ યુવાની ચાલી ગઈ, ખબર નહીં પડી. અને હવે એક હાથ થઈ ગયો, એક દિવસ આવશે કે હું ખુરશી પર જ બેસી શકીશ, નીચે નહીં બેસી શકું, અને એક દિવસ એવો આવશે કે સૂતા સૂતા મને કોઈ ઉપાડી જશે. 4 જણ કોઈ, મારામાં 400 જણ હોય કોઈ વાર, પણ એક સાથે તો 4 જ જણ. હું તો કેટલી વાર પ્રેક્ટિસ કરું છું કે નહીં, રૂમમાં બપોરનામ પડ્યો હોય ને પછી શેખર હોય ને નેમી હોય, ચાલો તમે પ્રેક્ટિસ કરો મને ઉપાડો, અને પછી 4 જણ મને ઉપાડીને પલંગ પર છોડાવે. આમ ગમ્મતનું વાતાવરણ કરું, પણ મનમાં હું નક્કી કરું કે બસ આ સ્થિતિ બહુ દૂર નથી. તારે જે કામ પતાવવાના હોય પતાવ, જલ્દી પતાવ. આ સંસારનો સ્વભાવ છે. સંસારમાં જ દેહ આવે એટલે આ દેહની સ્થિતિ અનિવાર્ય છે. હા, તું તારો ઉપયોગને ખસાડી દે તે એ શક્ય છે, પણ એટલે રિમાઇન્ડ કરે, એફએફ કરે, રિમાઇન્ડ પોતાની બીજાની, અને એ જોઈ જોઈને જાગૃતિ લાવ, જાગૃતિ લાવ. આજે કેવા તમે પેલા આમ હૃદય આપી સરવાર પીધો, કેવા દોડા દોડ, અને તમને અત્યારે જ શરણાર્પિત બુઢા લાગે છે કે નહીં? હા, આવું જ એ લોકોને પહેલાં માટે લાગતું હતું. ધીમે ધીમે યુ આર શિફ્ટિંગ ઇન ટુ દેટ સ્ટેટ. શરીરની અપેક્ષાએ, મનની અપેક્ષાએ, બટ ધીસ ઇઝ ઇટ હેડ ટુ હેપન. તું પ્રમાદ કેમ કરે, ધિક્કાર છે તને, એમ વારંવાર શ્લોકમાં બોલાશે. ધિક્કાર છે તારા પ્રમાદને, કારણ કે તને ખબર છે અને તું આવું કરે છે. તારી દેખતા તે તારા બાપને જોયા છે કે નહીં, કે કેવો એક્ટિવ હતો બિઝનેસમાં, ધર્મમાં, બધે? અને ધીમે 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 અત્યારના કોઈ ખવડાવે તો ખાય એવી સ્થિતિ પર આવી ગયા. તે જોયું છે કે નહીં? અને આવું તારું થવાનું છે કે નહીં? પેલી સુંદરીએ ભરત ચક્રવર્તીનો રાગ કાઢવા માટે 60,000 આયંબિલ કર્યા. ભરત ચક્રવર્તીની સુંદરી ઉપર રાગ, અને એ રાગ તોડવા માટે એમ કે હું મારા જ શરીર જેના ઉપર તમને રાગ છે, જેની સુંદરતા ઉપર તમે મુગ્ધ છો, એને હું એફએફ કરીને તમને બતાવું. અને એફએફ કરવા માટે એને 60,000 આયંબિલ કર્યા. દિગ્વિજય માટે ભરત ચક્રવર્તી નીકળે છે, પાછા રિટર્ન થાય તો કે આ ડોશી કોણ છે? તો કે આ ડોશી નથી, આ તમારી પ્રિય સુંદરી છે જેના રાગમાં તમે મુગ્ધ હતા, જેની સુંદરતા પર તમે મુગ્ધ હતા, જેના પર તમને અતિશય રાગ હતો. જરાક કરચલીઓ જોઈ તમને ગમતું નથી, જરા મોઢામાંથી વાસ આવે ને તમારા પ્રિય પાત્રમાંથી પણ, તો તમને એમ થાય કે નહીં નહીં, અત્યારના મારે એનો પરિચય કરવો નથી. આવી ક્ષણિકતા, આવી અશુચિ, આવી અનિત્યતા, આવી સંસાર ભાવના, એકત્વ ભાવના, અનિત્ય ભાવના, એ દ્વારા દુઃખી થવું હોય તો થા, પછી હું આગળ સમજાવીશ, દુઃખી થવાની જરૂર નથી. વાત સમજાય છે? તો એમ એફએફ ને રિવાઇન્ડ કરતા આ ગ્રંથ તમને શીખવાડશે. જાગૃતિ કોઈ તમને ડાયરેક્ટ કોઈક બોલશે તો તમે પકડી નહીં શકો, પણ કોઈને જોશો ત્યારે તો ભાન પડશે ને તમને,
હા કે આમ થવું જોઈએ ને આમ કરવું જોઈએ અને પ્રમાદ મારે છોડવું જોઈએ. રાજા રામચંદ્રજીના પૂર્વજમાં એક કીર્તિધર નામના રાજા થઈ ગયા, આ જૈન પુરાણોમાં વાત છે. અને એક દિવસ મધ્યાહન કાલે, એટલે લગભગ પીક ઇન ધ આફ્ટરનૂન, અને વેન ધ સન ઇઝ ઝેનિથ, હા એકદમ, અને પૂરો દેખાય, ચઢેલો બી હોય ને દેખાય બી, અને એની બેલ્કની ઉપર કે આ કેવો તેજસ્વી છે સૂર્ય. કોક વાર છે ને આવી ચીજની બી પ્રશંસા કે સૂર્ય કેવો પ્રચંડ, એની તાકાત અને કેવી, એની કેવો શક્તિશાળી છે આ સૂર્ય. એટલી વારમાં સૂર્યગ્રહણ બેઠું. એ જ ક્ષણે જ્યારે એ સૂર્યની શક્તિની પ્રશંસા કરી રહ્યા છે, તે જ વખતે સૂર્યગ્રહણ થયું, બધું જ અંધકારમાં છવાઈ ગયું. અને સૂર્ય દેખાતો બંધ થયો, એની આડે પેલું આવે ને ગ્રહણ આવે, કેટલા ગ્રહણો પસાર થઈ ગયા આપણે ક્યાં બોલ દીધો. અને પૂરું અંધારું, ભર બપોરે જાણે રાત હોય એટલું અંધારું થઈ ગયું ને સૂર્ય કાંઈ દેખાય નહીં. તે જ વખતે વિશુદ્ધ લબ્ધિ તો હતી અને એમાંથી આ પરિણામ જાગ્યો, આ વિચાર જાગ્યો. આવા આવા શક્તિશાળી સૂર્યની પણ જો આવી સ્થિતિ થઈ શકે તો હું કયો સેના આધારે આટલો ગર્વ કરું છું. હા કેમ માન્ચેસ્ટર વાળા થયું કે નહીં, કેવા તમે યુગાન્ડાથી આવ્યા, તારે કાંઈ લયાવવાના આવ્યા, અને પછી તમે કેટલી મહેનત કરી કરી કરીને કેવું સરસ તમારું આખા કુટુંબને સંભાળી લીધું, બધું પરફેક્ટ થયું, અને સડનલી વૃદ્ધ અવસ્થા આવી, ડિપ્રેશન આવે, લોનલીનેસ આવે, એટલા બધા ભાઈ સડનલી કેટલા શક્તિશાળી હતા. હજારોને તો તમે એડવાઇસ આપી હશે અને સેટલ કર્યા હશે કે જો આ અમારો અનુભવ છે આ પ્રમાણે કર, અને ક્યાં ગઈ એ બધી શક્તિ. અને ભર યુવાનીમાંથી જો આવી સ્થિતિ થવાની હોય તો પછી પરમાર્થમાં કેમ ન વાપરી એ શક્તિ, કેમ એવી ચીજ માટે વાપરી કે જે ચાલી જ જવાની છે. આ પ્રશ્ન આપણે પૂછે છે કે પેલા કીર્તિધર રાજા ત્યારે ને ત્યારે દીક્ષા ગ્રહણ કરે છે, બહુ બધું પ્લાનિંગ ને આ બધું નહીં, કે હું જાગી ગયો. પ્રત્યેક બુદ્ધ કેવલી, હા પ્રત્યેક બુદ્ધ સ્વયં બુદ્ધ હોય, પ્રત્યેક બુદ્ધ હોય બોધિત બુદ્ધ હોય, કોઈના બોધથી જાગૃત થઈ અને કેવલ નાન પામે, સ્વયં બુદ્ધથી થંકરો, એવી રીતે પ્રત્યેક બુદ્ધ હોય પોતાની જાતે કોઈ પ્રસંગથી જાગૃત થઈ અને કરે. ન કોઈએ બોધ આપ્યું છે અને ન આ બાર ભાવનાનું ચિંતન એના મેલે થયું છે, કોઈ પ્રસંગથી ઇટ હેઝ ટ્રિગર્ડ. કરકંડુ રાજા હતા, પ્રત્યેક બુદ્ધ કેવલીમાં એમની ગણતરી થાય છે. કરકંડુ રાજા હતા અને એક વખત નગરચર્યા માટે નીકળે છે, હાથી ઉપર જઈ રહ્યા છે અને દૂર એક રસ્તાના કિનારે એક બળદ બેઠું હતું. જો બળદ અને બેઠું હતું, બળદની શક્તિ કેવી હોય, સક્રિયતા કેવી હોય, એનું વીર્ય કેવું હોય, યુ નો બળદનું, એનું ઠસ્સો કેવો હોય, એને બદલે એ બળદ બેઠું હતું. અને રાજાની સવારી જતી હતી એટલે સૈનિકો એ બળદને ઉઠાડવાની કોશિશ કરતા હતા, પણ એ બળદને પેલું મારે લાકડી ઉઠાડવા માટે એ ઉઠવાની કોશિશ બી કરે અને પાછો પડી જાય. એનામાં એટલી બી શક્તિ નહોતી રહી કે એ ઇટ કુડ સ્ટેન્ડ ઓન ઇટ્સ ફોર લેગ્સ, એટલો જીર્ણ થઈ ગયેલો. આ જોઈને રાજા કરકંડુને તરત વિચાર આવ્યા, આ તો પેલો બળદ હતો ને જે 10 વર્ષ પહેલાં તો કેવો દોડે ગલીમાં, અને દોડે ત્યારે બધાએ રૂમ ભેગા થઈ જવું જોઈએ, એના ઘર ભેગા થવું પડે, ઓટલા પર ચડી જવું પડે, એટલી સ્ટ્રેન્થથી ભાગા ભાગ. આ તે જ બળદ છે કે જેને જોઈને મનુષ્યને ગભરાટ થતી, અને આજે આને લાકડી મારે છે તો બી ઊભી, ઓહો આવી જ સ્થિતિ થવાની છે દેહની, અને આયુષ્યની આવી સ્થિતિ ને દેહની. એ વિચારનાથી અનિત્ય આદિ ભાવનાનું ચિંતન થયું અને કેવલ જ્ઞાન પામ્યું.